चेप्टर त्रण विद्युत प्रवाह एमां मेथड एक विद्युत प्रवाह अने ओहमनो नियम एटले आ मेथडनी अंदर विद्युत प्रवाह अने ओहमना नियमने लगता प्रश्नों छे बराबर एनी माहिती मेळवानुं चालू छे। आगळ आपणे थोड़ा प्रश्न कर्या, आजे आपणे क्वेश्चन 9 बराबर प्रश्न आवो आपेलो छे, जुदा जुदा द्रव्योनी अवरोधकता समझाओ अने पछी कीधेलू छे बंधित तार अवरोध, अंग्रेजी में कहेवामां आवे छे वायर वाउंड रेजिस्टर, बराबर समझाओ। एटले पहेला जुदा जुदा द्रव्योनी अवरोधकतानी समजूती आपो। हवे में जो जुदा जुदा द्रव्योनी अवरोधकतानी समजूती तमारे आपवी हो तो एक तो आ अवरोधकताना आधारे टूंक में द्रव्योना हूँ वर्गीकरण करी सकूँ। आपणे एवुं कहेता होय के जे पदार्थनो अवरोध ओछो होय, अवरोध ओछो होय एटले अवरोधकता ओछी जशे, आर बराबर रो एलना छेदमां ए, बराबर अवरोध ओछो होय तो अवरोधकता ओछी होय, तो अवरोध ओछो होय तो एमांथी प्रवाहनुं वहन वधारे थाय, तो एवा पदार्थने आपणे सुवाहक अथवा तो वाहक नाम आपीए छीए। અને બીજું કે જે પદાર્થનો અવરોધ અથવા તો અવરોધકતા વધારે હોય તો એનો મતલબ એવો થાય કે અવરોધ અથવા અવરોધકતા વધારે હોય તેમાંથી પ્રવાહનું વહન ઓછું થતું હોય અથવા આવું થાય જ નહીં એકદમ વધારે હોય તો એવા પદાર્થને આપણે અવાહક નામ આપતા હતા। રેડી, એટલે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા મારે સમજાવી તો એક મુદ્દો તો હું એ આપી શકું કે જે પદાર્થની અવરોધકતા સૌથી ઓછી હોય तो ये पदार्थ ने हूँ वाहक कही शकूँ, एना करता अवरोधकता थोड़ीक वधारे होय तो एने अर्धवाहक कही शकूँ, अने अवरोधकता सौथी वधारे होय अने प्रवाहनो वहन ज न थई शकतुं होय तो एवो पदार्थ होय एने हूँ अवाहक नाम आपी शकूँ। बराबर, एक मुद्दो तो मारी पासे ए छे तो ए लखी शकूँ, मारे अवरोधकतानी ज माहिती आपवानी छे, द्रव्योनी अवरोधकता बराबर समझावानी छे, तो हूँ अवरोधकताना आधारे द्रव्यना प्रकार करी नाखूँ पहला मुद्दामां, तो आवुं लखी शकूँ કે જે પદાર્થને અવરોધકતા સૌથી ઓછી છે તેવા પદાર્થોને સુવાહક पदार्थ कहे छे। बीजू, आना करता अवरोधकता थोड़ीक वधारे होय तो अर्धवाहक थशे, आना करता प्रवाह ओछो थाय, अवरोधकता थोड़ीक वधारी दऊं ने एटले प्रवाह सुवाहक करता थोड़ोक ओछो थई जशे, तो एवा पदार्थने अर्धवाहक कहेवामां आवे छे। पछी आवुं लखी शकूं जे पदार्थनी अवरोधकता सुवाहक करता थोड़ीक वधारे हो तो तेवा पदार्थ ने अर्धवाहक कहे छे, अने सौथी वधारे होय तो अवरोधकता सौथी वधारे होय એટલે અવરોધ સૌથી વધારે હોય તેમાં પ્રવાહનું વહન જ ન થાય તો એવો પદાર્થ હોય તેને અવાહક કહેવાય, તો એ લખી શકું। અને જે પદાર્થને અવરોધકતા સૌથી વધુ હોય એટલે એમાંથી પ્રવાહનું વહન ન થઈ શકે એટલી વધારે હોય તો તેવા પદાર્થને અવાહક પદાર્થ કહે છે। હાલો, અવરોધકતાના આધારે મેં પદાર્થના 3 પ્રકાર કર્યા, હજી મારે અવરોધકતાની માહિતી આપવી હોય તો બીજો મુદ્દો મારી પાસે છે અવરોધકતા માટે જ, કે ધાતુ પદાર્થની અવરોધકતા સૌથી ઓછી હોય એમ, બરાબર સુવાહક ધાતુ એટલે સુવાહક એની અવરોધકતા સૌથી ઓછી હોય તો કેટલી હશે, તો
તો કે 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટરથી લઈ 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય, બરાબર, એ ગાળાની અંદર મળે. અને અવાહકની અવરોધકતા સૌથી વધારે, સૌથી વધારે એટલે કેટલી હશે? તો સુવાહકની અવરોધકતા હોય એના કરતાં લગભગ 10⁻૧૮ ગણી વધારે હોય, બરાબર. તો એનો ઉલ્લેખ હું કરી શકું. એટલે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા સમજાવો, તો અવરોધકતા માટેનો બીજો મુદ્દો આવો લખી શકું કે સુવાહક એની અવરોધકતા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર ના ગાળામાં હોય છે. સુવાહકની અવરોધકતા આ ક્રમની મળે, જ્યારે અવાહકની અવરોધકતા સૌથી વધારે છે. રબર છે, પ્લાસ્ટિક છે જેવા અવાહકની અવરોધકતા, જે સુવાહકની અવરોધકતા ઉપર લખી છે એ સુવાહકની અવરોધકતા કરતા લગભગ 10⁻૧૮ ગણી હોય છે. હાલો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો, બે મુદ્દા તમારે લખવા જોશે, બરાબર. જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા સમજાવો, તો આ બે મુદ્દા તમારે આપી દેવાના, બરાબર. બેયમાં અવરોધકતાની ચર્ચા જ મેં કરેલી છે. પેલો મુદ્દો મેં એવો લખ્યો છે કે સુવાહક પદાર્થ હોય ને તેની અવરોધકતા સૌથી ઓછી હશે, પછી અર્ધવાહક હોય તો એની અવરોધકતા સુવાહક કરતાં થોડીક વધારે હશે, અને અવાહક પદાર્થ હોય કે જેમાંથી પ્રવાહનું વહન જ ન થાય એમાં અવરોધકતાનું મૂલ્ય સૌથી વધારે હશે, બરાબર. એક મુદ્દો આ, અને બીજું કે સુવાહકની અવરોધકતા સૌથી ઓછી એટલે હશે કેટલી? તો કે સુવાહકની અવરોધકતા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટરથી લઈ 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ગાળામાં હોય છે. જ્યારે રબર પ્લાસ્ટિક જેવો અવાહક પદાર્થ હોય તો એની અવરોધકતા સુવાહકની જે અવરોધકતા હશે એના કરતાં લગભગ 10⁻૧૮ ગણી વધારે હોય છે. હવે આગળ પ્રશ્ન વાંચો. બંધિત તાર અવરોધ, વાયર વાઉન્ડ અવરોધ મારે સમજાવવાનો છે, બરાબર. વાયર વાઉન્ડ અવરોધ હવે છે શું? હવે અવરોધ છે, હકીકતની અંદર અવરોધ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ હોય, કોઈ પણ સર્કિટ હોય તેમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધનો ઉપયોગ કરવામાં આવે. જે બાજુ તમારે માની લો કે પ્રવાહનું મૂલ્ય ઓછું જતું હોય ને એ બાજુ એટલું અવરોધ વધારે મૂલ્યનો જોડવો પડે, અને જે બાજુ પ્રવાહ તમારે વધારે જોતો હોય તો એ બાજુ અવરોધ જે તમે જોડે ઓછા મૂલ્યનો જોડવો પડે, બરાબર. અવરોધ છે એ પ્રવાહના નિયંત્રણ માટે આવા ઇલેક્ટ્રોનિક્સ પરિપથ અથવા સર્કિટ હોય ને તો એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે અવરોધ, ખાસ કરીને પ્રવાહનું નિયંત્રણ કરવા માટે. તો આવા અવરોધ છે બે પ્રકારના અવરોધ ટૂંકમાં બનાવેલા છે. એક વાયર વાઉન્ડ અવરોધ છે કે જે આપણે ભણવાનો છે અત્યારે. વાયર વાઉન્ડ અવરોધ એટલે વાયર વાઉન્ડ એટલે વીંટાળી બનાવેલો અવરોધ, વાયર વીંટાળીને બનાવેલો અવરોધ હોય એને વાયર વાઉન્ડ અવરોધ કહેવામાં આવે છે, અથવા તો બંધિત તાર અવરોધ કહેવામાં આવે છે. અને બીજો અવરોધ આવશે કાર્બન અવરોધ, બરાબર. કાર્બન અવરોધની માહિતી આના પછી આવશે, આના પછીનો પ્રશ્ન છે કાર્બન અવરોધ સમજાવવાનો. અત્યારે બે પ્રકારના તમારી આગળ અવરોધ છે કે જેનો ઉપયોગ પ્રવાહના નિયંત્રણ માટે કરવામાં આવે છે, સર્કિટની અંદર જોડવામાં આવે, કે જે તારમાં પ્રવાહ જતો હોય એની પ્રવાહ એ બાજુએ ઓછો લઈ જાવ હોય ને તો એ તારની અંદર વધુ મૂલ્યનો અવરોધ જોડી દેવાનો એટલે પ્રવાહ એ બાજુ ઘટી જાય, બરાબર. એવી રીતના પ્રવાહના નિયંત્રણ કરવા માટે અવરોધનો ઉપયોગ થાય. તો એવા અવરોધ બે પ્રકારના છે, એક બંધિત તાર અવરોધ એટલે કે વાયર વાઉન્ડ અવરોધ, અને બીજો કાર્બન અવરોધ. એમાં મારે વાયર વાઉન્ડ અવરોધ પહેલાં અત્યારે સમજાવો છે. હવે જો વાયર વાઉન્ડ અવરોધ કઈ રીતના તૈયાર થશે, અથવા તો બંધિત તાર અવરોધ, વાયર વાઉન્ડ અવરોધ ન કેવો હોય તો બંધિત તાર અવરોધ, બરાબર. આની માહિતી મારે આપવી છે. જો કઈ રીતના બને કે તમારે યોગ્ય આધાર લેવાનો, અવાહક આધાર, બરાબર. મેં એક આધાર લીધો અવાહક, એના ઉપર તમારે તાર વીંટાડવાના, વાયર વીંટાડવાના,
એટલે વાયર વીંટાળી દીધું. રેડિયા વાયર વીંટાળીને બનતો અવરોધ હોય ને, વાયર વાઉન્ડ અવરોધ કહેવામાં આવે છે. હવે જો વાયર શેનું હશે? મિશ્ર ધાતુ વીંટાણવામાં આવે છે, મિશ્ર ધાતુનો તાર હોય છે. કાસે નાઇક્રોમ, નાઇક્રોમ, નાઇક્રોન નથી, નાઇક્રોમ છે. નિકલ, ક્રોમિયમ અને તાંબુ એની મિશ્ર ધાતુ છે. નિકલ, ક્રોમિયમ અને તાંબુ એની મિશ્ર ધાતુ. અથવા મેંગેનીન, મેંગેનીઝ નથી, મેંગેનીન આ મિશ્ર ધાતુ છે. શેની મિશ્ર ધાતુ? તો એક મેંગેનીઝ, પછી નિકલ અને લોખંડ, આ ત્રણની મિશ્ર ધાતુ છે. અથવા તો કોન્સ્ટન્ટન, બરાબર છે. આવી મિશ્ર ધાતુઓ હોય એ મિશ્ર ધાતુનો તાર વીંટાડી અને જે અવરોધ તૈયાર કરવામાં આવે એને વાયર વાઉન્ડ અવરોધ અથવા તો બંધિત તાર અવરોધ કહેવામાં આવે છે. બીજું જો કે માની લો કે અત્યારે જે અવરોધ છે એનું મૂલ્ય 10 ઓહમ છે, આવું માની લો. તમને એમ થાય કે મારે 12 ઓહમનો અવરોધ બનાવવો છે, 12 ઓહમનો અવરોધ. તો જો તમારી પાસે આવું આવી ગયું કે અવરોધની લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને તમે આ તારમાં હે ને જે આટાઓ વીંટાડ્યા છે, હજી એક બે આટા વધારે ટૂંકમાં વીંટાડી દો ને એટલે લંબાઈ વધી જાય, લંબાઈ વધી જાય એટલે અવરોધનું મૂલ્ય વધી જાય. તમને એમ થાય કે મારે અવરોધ ઓછો જોઈશ, તો ઓછા આટા વીંટાડવાના એટલે લંબાઈ ઘટી જાય તો અવરોધે ઘટી જાય. અથવા એમ ન કરવું હોય તો તાર તમે જેમ પાતળો કરો ને એટલે આડછેદ ઘટે તો અવરોધ વધે, અને તાર જાડો કરો ને તો આડછેદ વધે તો અવરોધ ઘટશે. બરાબર, આના આધારે કાની આટાની સંખ્યા છે, આની લંબાઈ છે, લંબાઈના આધારે તમે અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી શકો, અથવા તાર છે જાડો પાતળો લઈ અને અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી શકો. એટલે ગમે એ મૂલ્યનો અવરોધ તમારે તૈયાર કરવો તો કરી શકશો. વધારે મૂલ્યનો અવરોધ જોતો લંબાઈ વધારી દેવાની, અથવા તો તાર પાતળો કરી નાખવાનો, અને ઓછા મૂલ્યનો અવરોધ જોતો હોય ને તો લંબાઈ ઘટાડી નાખવાની, અથવા તો તાર છે ને જાડો કરી નાખવાનો. બરાબર, એટલે જુદા જુદા મૂલ્યના ટૂંકમાં અવરોધો આ રીતના તમે તૈયાર કરી શકશો. આ વાયર વાઉન્ડ અવરોધ થી આમાં અવરોધ હશે. બરાબર, તો મારા વાયર વાઉન્ડ અવરોધ સમજાવવાનો છે તો મારે એટલું લખવું પડે કે વાયર વાઉન્ડ અવરોધ છે કઈ રીતના તૈયાર થશે. તો વાયર વાઉન્ડ અવરોધ તૈયાર કઈ રીતના કરી શકશો? તો તમારે એક યોગ્ય આધાર લેવાનો, અવાહક આધાર. યોગ્ય અવાહક આધાર તમારી પાસે આવી જાય પછી એના ઉપર તમારે ત્રણ મિશ્ર ધાતુ મેં લખેલી છે, એક નાઇક્રોમ છે, એક મેંગેનીન છે અને કોન્સ્ટન્ટન છે, એનો મિશ્ર ધાતુનો તાર વીંટાડી આ પ્રકારનો ટૂંકમાં અવરોધ તૈયાર કરવામાં આવે છે. અને બીજું કે નાઇક્રોમ છે, મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, એના અવરોધ ઉપર તાપમાનની અસર હાવ નહિવત હોય છે. તાપમાન લીધે એમાં કાંઈ અવરોધમાં કાંઈ ફેરફાર નહીં થયા. અને બીજો, આ પ્રકારના અવરોધ અમુક ઓહમથી લઈ 100 ઓહમ સુધીના બનાવી શકાય છે. બરાબર, અમુક ઓહમ ટૂંકમાં 100 ઓહમ સુધીના અવરોધો આ રીતના બનાવી શકાય છે. વધારે મૂલ્યના અવરોધો ટૂંકમાં નહીં બનતા હોય. રેડી, તો આ બંધિત તાર અવરોધ અથવા વાયર વાઉન્ડ અવરોધ સમજાવવાનું કીધું, તો હું જેટલી વસ્તુ તમને કીધી મેં તમે બરાબર છે એ બધી વસ્તુ અહીં લખી હતી. તો પહેલાં તો બનાવવાની રીત આપી દો, કઈ રીતના વાયર વાઉન્ડ અવરોધ તૈયાર કરશો? તો આ પ્રકારના અવરોધો યોગ્ય અવાહક આધાર પર, બરાબર, આ સળિયા જેવું લીધું છે એ અવાહક કોઈ પણ આધાર, એના પર નાઇક્રોમ, ન નહીં મ કરજો, પછી મેંગેનીઝ નહીં મેંગેનીન, અને કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુના તાર વીંટાળી બનાવવામાં આવે છે.
એટલે મિશ્ર ધાતુને તાર વીંટાળીને બનાવવામાં આવે છે. અને આ મિશ્ર ધાતુની અવરોધકતા અથવા તો અવરોધ તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાનની કંઈ અસર નહીં થઈ, તાપમાન વધે ઘટે તો આને લીધે જે અવરોધ તૈયાર કર્યો અવરોધના મૂલ્યમાં કાંઈ ફેરફાર નહીં થાય. બીજું આનું મૂલ્ય, આ પ્રકારના અવરોધો અમુક ઓહમથી લઈ 100 ઓહમના મૂલ્યમાં હોઈ શકે. બરાબર, 1 ઓહમ 2 ઓહમ 3 ઓહમ એવી રીતે 100 ઓહમના મૂલ્ય સુધીનો અવરોધ ટૂંકમાં આની મદદથી તૈયાર કરી શકશો. મોટા મૂલ્યનો અવરોધ જોતો હોય તો કાર્બન અવરોધ આવશે. આના પછી રેડી, એટલે બંધિત તાર અવરોધ સમજાવો તો આટલી વસ્તુ તમારે લખવી પડશે કે તમારે શું કરવાનું કે આ પ્રકારનો અવરોધ છે તેમાં અવાહક યોગ્ય આધાર લેવાનો, એના ઉપર તમારે નાઇક્રો મેંગેનિન કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુના તાર વીંટાળી અને આ પ્રકારનો અવરોધ તૈયાર કરવામાં આવે છે. અને બીજું કે આ ત્રણે ત્રણ મિશ્ર ધાતુ છે એની અવરોધ કરતાં તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે. તાપમાનમાં ફેરફાર કરો તો આના અવરોધમાં કંઈ ઝાઝો ફેરફાર થશે નહીં. બીજું, આ રીતના અવરોધ છે અમુક ઓહમથી લઈ 100 ઓહમ સુધીના અવરોધો આ પ્રકારના અવરોધો ટૂંકમાં તૈયાર કરી શકાય છે. એના મૂલ્ય ટૂંકમાં અમુક ઓહમથી લઈ અને 100 ઓહમ સુધીના મૂલ્યના અવરોધો તૈયાર થશે. રેડી, આ બંધિત તાર અવરોધ અને શક્ય હશે તો આ જગ્યા ઉપર ટૂંકમાં આ બંધિત તાર અવરોધ છે એનું 2D અથવા તો 3D આકૃતિ હશે તો હું અહીં મૂકી દઈશ. જોઈ લેજો કયા પ્રકારનો છે. બરાબર, આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો કરું છું.